ગંભીર સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. આપણે આજે ઘણા મોટા પડકારોનો સામનો કરી રહ્યા છે. કોરોનાના કેસમાં થયેલા વધારાએ આપણી ચિંતામાં પણ વધારો કર્યો છે. હું જાણું છું કે મહામારીને કારણે ઘણા લોકોએ પોતાનું ઘણું બધું ગુમાવ્યું છે. કેટલાક લોકોએ પોતાના પરિવારજનો પણ ગુમાવ્યા છે. કેટલાક ડોક્ટર્સ, મેડિકલ સ્ટાફે પણ લોકોની સેવા કરતા કરતા પોતાના જીવ પણ એમને ગુમાવ્યા છે. તેમના પરિવારોની વેદનાઓને હું સમજી શકું છું. આ દુઃખની ઘડીમાં મારી સંવેદનાઓ પણ તેમના પરિવારોની સાથે છે. ભાઈઓ બહેનો, આજથી થોડા દિવસો પહેલા પરિસ્થિતિ જુદી હતી. લગભગ આપણે કોરોના સામેની લડાઈ જીતેલા હતા એ રીતના કેસ એટલા બધા ઘટી ગયા હતા. પરંતુ અચાનક સ્થિતિ વિકટ બની અને આજે બીજા વેવ વધારે ખતરનાક આવ્યો. સંક્રમણ ઝડપથી ફેલાયું. 14,000ની આસપાસ કેસ આવ્યા દરરોજના. આ પરિસ્થિતિને સુધારવા સરકાર, અધિકારીઓ, ડોક્ટર્સ, પેરામેડિકલ સ્ટાફ, સ્વૈચ્છિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ દિવસ રાત જોયા વગર આજે કામ કરી રહી છે. સરકારે પહેલા કોરોનાની સારવાર માટે લગભગ 15 માર્ચની આસપાસ 41,000 જેટલા આપણી પાસે બેડ ઉપલબ્ધ હતા. એક જ મહિનામાં દિવસ રાત એક કરીને આજે 94,000 બેડ આપણે ઉભા કર્યા છે. ઓક્સિજન બેડ ખાલી 16,000 15 માર્ચની આસપાસ આપણી પાસે હતા. આજે 52,000 ઓક્સિજન બેડ આપણે ઉભા કર્યા છે. ઓક્સિજનનો સપ્લાય પણ રાતોરાત એક મહિનામાં વધ્યો. માર્ચમાં 150 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂરિયાત હતી. આજે ભારત સરકારે ગુજરાતને 1,000 મેટ્રિક ટન એલોટમેન્ટ કોટા આપણે ફાળવ્યો છે ને આપણે 1,000 મેટ્રિક ટન આજે વાપરી રહ્યા છીએ. રેમડેસિવીર દવાઓ, ઇન્જેક્શન્સ એ બધા મેળવવામાં આપણે સફળ થયા છે. એક મહિનામાં 5 લાખથી વધુ રેમડેસિવીર ઇન્જેક્શન ગુજરાતની જનતાને આપણે ઉપલબ્ધ કરાવ્યા છે. 2 લાખથી વધુ ડોક્ટર્સ, મેડિકલ સ્ટાફ સતત કામ કરી રહ્યો છે. પરંતુ સંક્રમણ જે રીતે વધ્યું એની સાથે સાથે વ્યવસ્થાઓને પણ આપણે વધારી અને આપણો આ સંગ્રામ ચાલી રહ્યો છે. થોડીક અગવડતાઓ પણ સ્વાભાવિક આપણે દેખાઈ રહી છે. ક્યાંક બેડ મેળવવામાં તકલીફ દેખાય છે, ક્યાંક ઓક્સિજનમાં તકલીફ દેખાય છે, ક્યાંક દવા ઇન્જેક્શન મેળવવામાં પણ તકલીફ દેખાય છે. મૃત્યુનું પ્રમાણ પણ પહેલા કરતા વધ્યું છે. પરંતુ ગભરાવાની જરૂર નથી. આપણે પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને આવી પડેલી આપત્તિને માહાત કરીને આપણે એમાંથી આગળ વધવું છે. ગુજરાત સરકારે તમામ અધિકારીઓને, તમામ વિભાગના અધિકારીઓને અત્યારે એકમાત્ર કોરોનાનું કામ એ વ્યવસ્થિત નિશ્ચિત કરીને સોંપેલું છે. અને જ્યાં જ્યાં જરૂરિયાત જે વધી તે માટેના પાવર્સ પણ નીચે આપેલા છે. આ યુદ્ધ છે અને યુદ્ધમાં જે કરવું પડે એ તમામ પગલાં લેવાની નીચે આપણે બધાને છૂટ પણ આપી છે. 1 એપ્રિલથી ગઈકાલ સુધી 2 લાખ લોકો સંક્રમિત થયા છે. એમાંથી જરૂર કેટલાક લોકો મૃત્યુ પણ પામ્યા છે. પરંતુ બીજી હકીકત એ પણ છે કે સાજા થનાર વ્યક્તિ 14 દિવસે સાજી થાય છે. આજે ગુજરાતમાં એ 2 લાખમાંથી 92,000 લોકો સાજા થઈને ઘરે પણ ગયા છે. જો હોસ્પિટલ આપણે વધારી ન હોત, બેડ વધાર્યા ન હોત, વ્યવસ્થા ન કરી હોત, ઇન્જેક્શન ન લાવ્યા હોત તો વધુ લોકો સાજા થઈને ઘરે ગયા ન હોત. અને ડોક્ટરોએ જે ટ્રીટમેન્ટ આપી છે એને કારણે
લોકો ઝડપથી સાજા થયા છે. કારણ કે જે 15 એપ્રિલે જે વ્યક્તિ દાખલ થાય છે એ 30 એપ્રિલે સાજો થઈને ઘરે જાય છે. મેં કીધું એમ 1 એપ્રિલથી અત્યાર સુધીમાં 2 લાખ લોકોની ભરતી થઈ, 92,000 સાજા થઈને ઘરે પણ ગયા. આપણો રિકવરીનો આંકડો પણ દરરોજ વધી રહ્યો છે. ગઈકાલે 7,500 લોકો સાજા થઈને ઘરે ગયા છે. ભાઈઓ બહેનો, આપણી પાસે આ વખતે વેક્સિન જેવું શસ્ત્ર પણ છે. ઝડપથી વેક્સિન લોકો લગાવે એ પણ જરૂરી છે, પણ સાથે સાથે કોવિડના નિયમોનું ચુસ્ત પાલન થાય એ પણ જરૂરી છે. કેન્દ્ર સરકારે ગઈકાલે ગાઈડલાઈન આપી છે અને આજે અમે લોકો નિર્ણય પણ કર્યા છે. પેલા 20 શહેરોમાં નાઇટ કર્ફ્યુ હતો એ 29 શહેરોમાં કર્યું છે. આ 29 શહેરોમાં નાઇટ કર્ફ્યુની સાથે સાથે રાત્રે 8 થી સવારે 6 તો બધું બંધ, વ્યક્તિ પણ બહાર ના નીકળે, પરંતુ સવારના 6 થી રાત્રે 8 સુધી આ 29 શહેરોમાં તમામ માર્કેટ, મોલ, દુકાન, શોપિંગ કોમ્પ્લેક્સ, સિનેમા હોલ, ઓડિટોરિયમ, જીમ, સ્વિમિંગ પુલ, વોટર પાર્ક, બાગ, બગીચા, બ્યુટી પાર્લર આપણે બંધ રાખી છે. એક વખત બિનજરૂરી કોઈ ઘરની બહાર ન નીકળે. અને બીજી બાજુ બહાર નીકળવાનો કર્ફ્યુ નથી કર્યો આપણે, પણ આવશ્યક ચીજવસ્તુની દુકાનો જેવી કે દૂધની દુકાન, પાર્લર, શાકભાજી, ફળ ફળાદીની દુકાનો, માર્કેટો, કરિયાણાની દુકાનો, સસ્તા અનાજની દુકાનો, મેડિકલ આવશ્યક સેવાઓ એ બધી ચાલુ રાખી છે. ઓફિસમાં 50% સ્ટાફ ઓફિસોને પણ ચાલુ રાખી છે. ઉદ્યોગોને ચાલુ રાખ્યા છે આપણે, જેથી કરીને આપણું જનજીવન પ્રભાવિત ન થાય. સાથે નિયંત્રણો પણ મૂક્યા છે, એટલે ઉદ્યોગ અને કન્સ્ટ્રક્શન એક્ટિવિટી ચાલુ રહે, રોજરોજનું કમાઈ ખાનારાને તકલીફ ન પડે તેની પણ ચિંતા સરકારે કરી છે. પણ શહેરોમાં, આ 29 શહેરોના લોકોને હું 2 હાથ જોડીને વિનંતી કરું છું કે બિનજરૂરી બહાર ન નીકળીએ, ભલે આપણે છૂટ હોય. આપણે એમ જ માનીએ કે આ 8 દિવસનું આપણે જે નિયંત્રણો લાયદા છે એ નિયંત્રણો એટલા માટે લાયદા છે કે ભીડ એકત્રિત ન થાય, સંક્રમણ ન થાય અને લોકો પોતાના ઘરમાં જ રહે. અને 8 દિવસમાં આપણે આ સંક્રમણ આપણા શહેર અને નગરમાં આપણે તોડી નાખવા માંગીએ છીએ. સાથે સાથે બાકીના ગામડાઓને પણ વિનંતી કરવા માંગુ છું. આ વખતે ગામડાઓમાં પણ સંક્રમણ વધ્યું છે, તો આપણું ગામ, આપણું ગામડું શું કામ નિર્ણય ન કરે? ગામના મુખ્ય લોકો આજે બેસે અને પોતાના ગામના તમામ લોકો, નજીકના પીએસ, પોતાના ગામના તમામ લોકો નજીકના પીએસસીમાંથી ડોક્ટરો, મેડિકલ સ્ટાફને બોલાવીને પેલા બધા ગામના લોકોનું સ્વાસ્થ્ય ચેક કરે. કોઈને શરદી છે, કોઈને તાવ છે, કોઈને કળતર છે, તકલીફ છે, એવા બધાને અલગ કરીએ, એના ટેસ્ટિંગ ટેસ્ટ અવશ્ય કરીએ. અને એમાંથી જેને કોરોના છે એ વધારે ફેલાવતો બંધ થાય અને એને સ્કૂલમાં અથવા ગામમાં, કોઈ સમાજની વાડીમાં અથવા તો કોઈ મકાનમાં એવા બધા લોકોને અલગ રાખીએ અને આપણે એને ટ્રીટમેન્ટ આપીએ. આમાં 2 વસ્તુ થાય છે. તકલીફ એક છે કે માણસ, એક તો કોરોના થાય છે અને 8-10 દિવસે ખબર પડે છે, ત્યાં સુધીમાં એને ઓક્સિજનની તકલીફો થઈ જાય છે, એની તબિયત એકદમ બગડે છે અને દોડે છે હોસ્પિટલમાં ભરતી થવા. અને આપણા બેડ, એ ત્યાં આગળ બેડમાં મુશ્કેલીઓ બધી ઊભી થાય છે, તો શું કામ આપણે હોસ્પિટલ સુધી પહોંચવું જ પડે? આપણે ત્યાં આપણે ઘરે જ ટ્રીટમેન્ટ કેમ ના લઈ લઈ? પણ તાત્કાલિક એનું નિરાકરણ કરવું પડે, ટેસ્ટિંગ કરી લેવું પડે, અને કોરોના હોય તો ઝડપથી એની ટ્રીટમેન્ટ થાય તો લગભગ 10 દિવસમાં માણસ સાજો થઈને ઘરે જઈ શકે છે. અને બીજો કે એમને 8 દિવસ ગામમાં ફેરા કરે છે અને બીજા 25ને લગાડે છે અને એને કારણે સંક્રમણ વધે છે, એ પણ અટકે. એટલે ગામે નક્કી કરવું પડે કે અમારા ગામમાં સંક્રમણ વધવા નહીં દઈએ, અમારા ગામમાં તાત્કાલિક સારવાર આપીશું
અને અમારા ગામમાંથી એક કેસ હોસ્પિટલમાં નહીં જાય તો આપણું મોટાભાગનું કામ પૂરું થશે. અને શહેરના લોકો ઘરની બહાર બિનજરૂરી ના નીકળે. શહેરના લોકો ગયા વખતે મને બરોબરિયાત છે, દૂધ લેવા જાઉં છું ને એક દૂધની થેલી લઈ અને આખા ગામમાં આટો મારી આવે. ભાઈ આ કાંઈ જરૂર નથી, આપણે તમને છૂટશે જવાની, કામ હોય તો આપણે કાંઈ કર્ફ્યુ નથી નાખ્યો. પણ એનો મતલબ એ નથી કે આપણે આને ગંભીરતા ના સમજીએ. એટલે મારે સૌને વિનંતી છે કે આ 8 દિવસ આને ગંભીરતા સમજીને સ્વયં શિસ્તનું પાલન કરીને આપણે કોવિડના નિયમો, સરકારે મૂકેલા નિયંત્રણો એને ધ્યાનમાં રાખીને આપણે આપણા ગામની વ્યવસ્થાને બરોબર બનાવીએ. ગામના તમામ જવાબદાર લોકો જેમ માને છે કે હું ગામનો વડીલ છું, ગામનો જવાબદાર છું, ગામનો સરપંચ છું, ગામનો ચૂંટાયેલો માણસ છું, એ બધા સાથે મળીને ગામના લોકોમાં આ જનજાગૃતિ લાવીને આપણે 8 દિવસ બરોબર કેમ્પેન ચલાવીશું. સરકાર તો જે કરવાનું છે બધું કરી રહી છે, સરકાર તમારી સાથે છે, સરકાર પૂરા જોમ સાથે બધી વ્યવસ્થાઓ માટે મથે છે અને મથતી રહેશે, એનો વિશ્વાસ રાખશો. હું આપ સૌને ફરીથી અપીલ કરું છું કે આવો આપણે સૌ સાથે મળીને એકજૂટ થઈને કોરોનાની સામેની લડાઈ લડીએ. SMS એટલે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનેટાઇઝ, એને ગયા વખતની જેમ જ આપણે મોટા પાયે એનો અમલ કરીએ, વેક્સિનના મંત્રનું પાલન કરીએ. અને 29 શહેરોમાં જે નિયંત્રણ લાદવામાં આવ્યા છે તેનું ચુસ્ત પાલન કરીએ તો મને વિશ્વાસ છે કે આપણે આ સંક્રમણ અટકાવવામાં સફળ થશું અને ઝડપથી આ મુશ્કેલીમાંથી બહાર નીકળી ગુજરાત જીતશે, કોરોના હારશે, આ વાતને આપણે શક્ય બનાવી શકીશું. મારા ગુજરાતના ભાઈઓ બહેનો પર મને પૂર્ણ ભરોસો છે, સરકાર તમારી સાથે છે અને આપણે આપણા ગુજરાતને આ